ગણપતરાજ ચૌધરીજી, શ્રી હિમાંશુભાઈ, પૃથ્વીરાજભાઈ, ઉત્કર્ષભાઈ, હેમંતભાઈ, શ્રી સુનિલભાઈ સિંઘી, શ્રી અમિતભાઈ જૈન, શ્રી પ્રકાશભાઈ, શ્રી જીગીશભાઈ શાહ, આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સીઆરપીએફના પ્રતિનિધિગણ, અને આજ રવિવાર બગાડી સાંજે એટલી મોટી સંખ્યામાં આવેલા ભાઈઓ અને બહેનો સૌને જય જીવન. આજે જીતોના કાર્યક્રમમાં તમને બધાનો મળવાનો મોકો મળ્યો, એ પણ ગુજરાતમાં મળીને સૌને ખૂબ આનંદ. લગભગ 15 વર્ષથી જીતો શરૂ થયું, એક્ટિવિટી વધારી, આગળ વધતું ગયું અને ધીરે ધીરે સેવાના ક્ષેત્રોમાં પણ સમાજના ઉત્કર્ષ માટે અનેકવિધ આજે શરૂઆતો, એક્ટિવિટીની જાણકારી પણ મળી. એનો મારું કોઈ યોગદાન ના હોવા છતાં હિસ્સેદાર બન્યો, એનો મને ખૂબ આનંદ છે. પ્રાચીન શ્રમણ પરંપરાથી માં બે ધર્મો ઉદ્ભવ થયા, જૈન અને બૌદ્ધ, અને બંને ધર્મોએ વિશ્વની અંદર શાંતિ, અહિંસા, ભાઈચારો અને સૌનું કલ્યાણ, આ ચારે મૂળ સિદ્ધાંતોને બળ આપવાનું કામ કર્યું. અને સમગ્ર વિશ્વની અંદર હું પણ બહુ નાની ઉંમરથી ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કરવાની રૂચિ મારા માતાના કારણે મને પડી ગઈ છે. મને કહેવામાં કોઈ જ સંકોચ નથી કે બધા ધર્મનો, એની જીવન પદ્ધતિનો, ધર્મના સંસ્થાપક પ્રચારકોના ઉપદેશનો એક વિશ્લેષણાત્મક સ્ટડી કરીએ, એનો અભ્યાસ કરીએ તો વિજ્ઞાનની નજીક, સૌથી નજીક કોઈ એક ધર્મ હોય તો જૈન ધર્મની પરંપરા. મારો અહીંયા ઉપસ્થિત બધા જ ભાઈઓ બહેનોને વિનંતી છે, અને મેન જીતોને, કે જૈન ધર્મની પરંપરાઓ, જૈન તીર્થંકરોએ આપેલા ઉપદેશ અને વિજ્ઞાન, એ બંને વચ્ચેનો સંબંધ અને એના તારણો મને લાગે છે કે સમય આવી ગયો છે દુનિયાની સામે મૂકવાનો, એનો વિશેષ રૂપે. આનંદની ઉત્પત્તિ અને વિચાર બે એકબીજા સાથે સંકળાયેલા છે, કે કદાચ જૈન તીર્થંકરોએ આ રસ્તો ના બતાવ્યો હોત તો ક્યારેય કોઈને ખબર ના પડી હોત કે આનંદ આપણા વિચાર સાથે, વિચારની પદ્ધતિ સાથે અને પ્રકૃતિના નિયમોની સાથે, પ્રકૃતિના નિયમોને સાથે રાખી એનું શોષણ ના થાય પણ દોહન થાય. જેમ ગાય વ્યક્તિને દૂધ આપે પણ ગાય માંદી ના પડે, એ રીતે પ્રકૃતિનું શોષણ ના કરવું પરંતુ દોહન કરવું, અને જેટલી જરૂર હોય એટલી માત્રામાં જ કરવું, આ મૂળ સિદ્ધાંત અગર જૈન ધર્મનો કદાચ 600 વર્ષ પહેલા પશ્ચિમની દુનિયામાં પહોંચાડ્યો હોત તો આજે ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા પણ ન હોત, અને ક્લાઇમેટ ચેન્જ પર આટલી બધી કોન્ફરન્સો પણ ના કરી. કોઈ લાંબી પરોજણ કર્યા વગર પોતાના જીવનમાંથી જ જ્ઞાનની સાધના કરી કુદરતની નજીકમાં નજીક કઈ રીતે જઈ શકાય
કુદરતની નજીકમાં નજીક રહી કઈ રીતે જીવી શકાય, કુદરતનો લઘુત્તમ ઉપયોગ કરી, મિનિમમ ઉપયોગ કરી કઈ રીતે વિશ્વનું સંચાલન થઈ શકે, આ બાબતમાં જૈન તીર્થંકરોએ અનેકવિધ રસ્તાઓ, ઉપાયો, ઉપદેશો આપ્યા અને એનાથી વિશ્વની અંદર એક નવો દ્રષ્ટિકોણ ઉદભવ્યો છે. આજે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ પર હું જેટલા પુસ્તકો અને જેટલા ઉપાયો વાંચું છું, મને હંમેશા લાગે કે આમાં શું નવું કહ્યું પેલા તે આપણા ત્યાં કહેલું જ છે, પણ તમે સમજ્યા નહીં એના કારણે અમારા ત્યાં મુશ્કેલી આવી. મિત્રો, મને ખૂબ આનંદ છે જૈન ધર્મના ચારે ફિરકાઓને સાથે રાખી વ્યાપારના ક્ષેત્રમાં પણ સૌને આગળ વધવાનો મોકો મળે એટલા માટે જીતોની સ્થાપના થઈ. જીતોએ પોતાનું કામ આગળ વધાર્યું અને જોત જોતામાં બીજ આજ વટ વૃક્ષ બનીને આપણા સૌની સામે ઊભું છે, એ ખરેખર આનંદમય છે. હું ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ છું, એક રાજનીતિક પાર્ટી ચલાવું છું અને ભારતીય જનતા પાર્ટીના જ અમારા નેતા નરેન્દ્રભાઈ દેશનું નેતૃત્વ કરે છે, દેશના વડાપ્રધાન છે, દુનિયાના સૌથી મોટા લોકતંત્રની આગેવાની આજ આપણા નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. સૌ મિત્રો, અહીંયા હોલમાં ખીચોખીચ ભરેલા હોલમાં મોટા ભાગના વેપાર ઉદ્યોગ ને ટ્રેડ સાથે જોડાયેલા લોકો છે અને જૈનીઓએ દેશના વ્યાપાર ઉદ્યોગ અને ટ્રેડને અને વિશેષ કરી ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનના જૈનીઓએ જેટલું યોગદાન આપ્યું છે કદાચ કોઈએ પણ આટલું યોગદાન નહીં આપ્યું હોય એટલું જૈન સમાજ. દેશ આઝાદ થયો ત્યાંથી અહીં સુધી આપણી જે વિકાસની યાત્રા નો માર્ગ તપાસીએ તો દરેકે દરેક માઇલસ્ટોન પર નીચે જઈએ તો કોઈ ને કોઈ જૈનીનો પુરુષાર્થ, કોઈ ને કોઈ જૈનીનો પસીનો, કોઈ ને કોઈ જૈનીની કુનેહ પડે. આજે હું આ બધાની સામે ઉપસ્થિત છું ત્યારે એટલું ચોક્કસ કહેવા માંગુ છું મિત્રો કે દેશના અનેકવિધ સમસ્યાઓ હતી એ વખતે 2014માં નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા. દરેક ક્ષેત્રની અંદર દેશની જનતાને ચિંતા થાય એ પ્રકારનો માહોલ હતો અને વિશેષ કરી અર્થતંત્રની સુરક્ષાની અંદર, સામાજિક જીવનની, સાર્વજનિક જીવનની સુચિતાઓ, પ્રામાણિકતા, આ દરેક ક્ષેત્રની અંદર ક્વેશ્ચન માર્ક લાગેલા થાય. ભયના અવથાર નીચે દેશ જીવતો હતો કે દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે, આપણો આગળનો ભવિષ્ય શું છે. અનેક લોકો નિરાશાના કગાર પર પહોંચેલા અને એ જ વખતે 2014માં ચૂંટણી આવી અને દેશની જનતાએ એક ઐતિહાસિક નિર્ણય કર્યો. 30 વર્ષથી દેશમાં પૂર્ણ બહુમતીની સરકાર નથી બની, 30 વર્ષથી ગઠબંધનોની સરકાર બની હતી. દેશમાં પહેલી વાર 30 વર્ષ પછી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક પૂર્ણ બહુમતી અને સરકારે 5 વર્ષની અંદર અનેક પરિવર્તનો કરવાની શરૂઆત કરી. અને મિત્રો, એ 5 વર્ષની અંદર જે પરિવર્તન કર્યા, બાકી બધા ક્ષેત્રનો હું છેલ્લે થોડો ઉલ્લેખ કરી દઈશ, સમયની મર્યાદા પણ મને ખબર છે, તમારા ભોજનની વચ્ચે હું ઊભો છું એ પણ મને ખબર છે, પરંતુ હું દેશના અર્થતંત્રને ગતિ આપવા માટે અને દેશના દરેક સમાજના દરેક તબક્કાને દેશના અર્થતંત્રની સાથે જોડવા માટે અને દેશના જીડીપીને માનવીય દ્રષ્ટિકોણથી ફરીવાર વ્યાખ્યાયિત કરવા માટે નરેન્દ્ર મોદી સરકારે જે કર્યું એ હું સંક્ષિપ્તમાં બતાવવા માંગુ છું. એક અર્થશાસ્ત્રીએ 10 વર્ષ દેશ પર શાસન કર્યું,
અટલ જી દેશનો વિકાસ દર 8.8 છોડીને ગયા હતા. અર્થશાસ્ત્રી આ વિકાસ દર 8.8 થી 4.4 થી, અને નરેન્દ્રભાઈ આ 4.4 થી ફરીવાર 7 પર થી. મારી કોઈ ટિપ્પણી નથી, પરંતુ દેશનો વિકાસ દર વધારવા માટે દેશની અર્થવ્યવસ્થા જે જર્જરિત વ્યવસ્થા સ્થિતિમાં દરેક માનાંકો નીચે 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 જતા હતા, ફુગાઓ મોંઘવારી ઉપર જતી હતી, એ દરેક માનાંકોને 4-5 વર્ષની અંદર નરેન્દ્રભાઈ બદલવા માટે અથાહ પરિશ્રમ, અનેક તકલીફો પડી હશે, કદાચ હજી પણ પડે, ફરીવાર ચૂંટણીઓ પછી પણ પડશે. પરંતુ હું વિશ્વાસથી કહેવા માંગુ છું, એ તકલીફ કોઈની તકલીફ દૂર કરવા માટેની તકલીફ છે, કોઈના ફાયદા માટે. આપણને જે તકલીફ પડી છે કોઈની તકલીફ દૂર કરવા માટે, અને એના લીધે આ દેશનું અર્થતંત્ર સુચારુ રૂપે આગળ વધી રહ્યું છે. દેશના અર્થતંત્રની ગતિ આ નિસંદેહ રૂપે નાનકડું બાળક પણ કહી શકે કે ભારત વિશ્વમાં સૌથી વધુ ગતિથી વધતું અર્થતંત્ર, સૌથી જેટ ગતિથી વધતું અર્થતંત્ર. ચીનને પણ આપણે પાછળ, જ્યાં સુધી અર્થતંત્રની સ્પીડ નો સવાલ છે, ને 10 વર્ષ સુધી 9મા નંબર પર સ્થિત થઈ. અટલજી 2 નંબર વધારીને ગયા હતા, 11-9 લાવ્યા હતા. મનમોહન સિંહની સરકાર, સોનિયા મનમોહન સિંહની સરકારે 10 વર્ષ શાસન કર્યું, 9મા નંબરથી આપણું અર્થતંત્ર વિશ્વના અર્થતંત્રો ઘણા સૂચકાંક આગળ નહોતું હોતું. 1-5 વર્ષની અંદર જ 9મા નંબરથી આપણા અર્થતંત્રને 6ઠા નંબર પર લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર. મિત્રો, કાઉન્ટિંગ પત્તા પહેલા માર્ચના આંકડાઓનો જ્યારે હિસાબ કિતાબ થશે, માર્ચ મહિનો પતી ગયો છે, કાઉન્ટિંગ પતશે ત્યારે હું વિશ્વાસથી કહું છું ઇંગ્લેન્ડને પાછળ પાડી ભારતની અર્થનીતિ ટોપ 5માં 5મા નંબરે. કેટલાક વક્ર દ્રષ્ટા લોકોને આ નથી દેખાતો, દેખાશે પણ નહીં. સમાજમાં ભેદ ઉભો કરવો બહુ સરળ છે, પણ દેશના દુનિયાના અર્થતંત્રોની તાલિકાની અંદર આંકડા આપણે ના સુધારી શકીએ. આંકડાઓ પર પણ શંકા ઉભી કરી, આંકડાઓ બાબતમાં વિવાદ ઉભો કરો, પણ વિશ્વના આંકડા નરેન્દ્ર મોદીજીના તાબામાં નથી હોતા, ભારત સરકારના તાબામાં નથી હોતા. દેશનું અર્થતંત્ર 9મા નંબરેથી 6ઠા નંબરે પહોંચ્યું ને 5મા નંબર તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ. એગ્રીકલ્ચર બજેટ એલોટમેન્ટ એ લગભગ 1,21,000 કરોડ, ને એગ્રીકલ્ચર બજેટ એલોટમેન્ટ 1,21,000 કરોડ થી વધારી 2,11,000 કરોડ સુધી પહોંચાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી. મોંઘવારી 8.4% 8.4% જયારે અમે સત્તા સંભાળી ત્યારે, હું આવું કહું છું ત્યારે બહેનોના મોઢા પર થોડું આશ્ચર્ય આવે. આ વાસ્તવિકતા છે મિત્રો, જ્યારે મેં સત્તા સંભાળી ત્યારે 8.4% મોંઘવારી હતી દેશની અંદર, અને આજે ડિસેમ્બર 2018ની અંદર એને 2.1% પર પહોંચાડવાનું કામ આવ્યું. ઇન્ટરેસ્ટ રેટ 8.5%, 8.5% આજે ઇન્ટરેસ્ટ રેટ 6.5%. ઇન્ટરેસ્ટ રેટની અંદર પણ ઘટાડો કરવાનું કામ કર્યું. ફિસ્કલ ડેફિસિટ 5.9% હતી અને આજે 3.4%. ઢેર સારી એટલી બધી યોજનાઓ, ગરીબ કલ્યાણની 133 યોજનાઓ કર્યા પછી, આટલો ખર્ચ કર્યા પછી ફિસ્કલ ડેફિસિટને 3.4% પર આપણે રોકવામાં એને સ્થિત કરવામાં સફળ રહ્યા છે. વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ માટે આશ્ચર્ય લાગી શકે,
એક્સપેન્ડિચર સાઈડ પર જોવે છે કે યોજનાઓની ઘોષણા થાય છે, ખર્ચો થાય છે કે નથી થતો. કેટલી એજન્સીઓ મહિલાઓના ઘરમાં ગેસ જોવા ગઈ છે કે ફોટા જ લાગે છે કે ગેસ પહોંચ્યો છે. આઝાદીથી અત્યાર સુધી 13 કરોડ ગેસ પરિવારોમાં ગયા હતા, આ 5 વર્ષની અંદર 13 કરોડ 86 લાખ ગેસ પરિવારોના ઘરમાં મોકલવાનું કામ ભારતીય જનતા, અને 6 કરોડ ગેસ તો ગરીબમાં ગરીબ વ્યક્તિ. કરંટ એકાઉન્ટ ડેફિસિટ 5.6% હતી, બહુ ચિંતા હતી. વર્લ્ડ બેંક, IMF, દુનિયા, ભારત બધા અર્થશાસ્ત્ર 5.6% થી 2.5% સુધી લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી. અને કદાચ ઘણા લોકોને ના ગમે એવી વાત, પણ અર્થતંત્રના પેરામીટર માટે ખૂબ સુંદર વાત છે. હું જરૂર કહેવા માંગીશ કે 3.8 કરોડ લોકો ઇન્કમ ટેક્સ ભરતા હતા, 3.8 કરોડ લોકો ભરતા હતા, આ 6.86 કરોડ લોકો ઇન્કમ ટેક્સ ભરવો પડે છે એવું નથી કરતું, ભરે છે એવું કહું છું. અને હું એવું માનું છું કે આવક વધી છે તો ઇન્કમ ટેક્સ ભરવો પડે. કારણ જે હશે મિત્રો, દેશના વિકાસની અંદર કન્ટ્રીબ્યુટ કરવાની સંખ્યા ડબલ થઈ છે. ડબલ થાય એટલે કન્ટ્રીબ્યુશન કરવાવાળા પર લોડ ઘટે 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 જ, અને એટલા માટે જ ઇન્કમ ટેક્સના સ્લેબ, તમે 2.5 લાખ સુધી ઇન્કમ થાય એટલે ટેક્સની નેટમાં આવતા હતા, આજે 5 લાખ સુધી ઇન્કમ ટેક્સની નેટમાં નહીં. જો આંકડો 3.8 કરોડ થી 6.8 કરોડ સુધી ના પહોંચ્યો હોત તો 3.8 કરોડ લોકો પર જ બોજ આવ્યો, અને આંકડો હજી 10 કરોડ પહોંચે તો ઇન્કમ ટેક્સનો સ્લેબ ઓટોમેટિકલી નીચો. જીએસટી આવ્યો, જીએસટી આવતાની સાથે જ ઘણી બધી શરૂઆતી તકલીફો થઈ. પરંતુ મિત્રો, એક વાત સમજવી પડે કે જીએસટી એ દુનિયાનો સૌથી મોટો સેલ ટેક્સ રિફોર્મ્સ છે. દુનિયા આટલા બધા રાજ્યો, આટલા બધા ટ્રેડ, આટલા બધા વેપાર, અને તો પરંપરાગત વેપાર કરવાવાળો દેશ છે. શરૂઆતથી તકલીફો પડી, પણ આજે ધીરે 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 જીએસટી એ દેશની અંદર એક અલગ પ્રકારના અર્થતંત્રની શરૂઆત કરી છે. દરેકે દરેક ટ્રેડને સાંભળી એમના રેટ નીચા કરવા, એડમિનિસ્ટ્રેટિવ પ્રોબ્લેમ, અને જ્યાં કાયદો સુધારવો પડે ત્યાં કાયદો સુધારીને પણ જીએસટી ની અંદર બદલાવ કરવાની ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે તૈયારી રાખી. પરિણામ સ્વરૂપે આ જીએસટી લોકયોગ્ય બન્યું. જીએસટી ને ગબ્બરસિંહ ટેક્સ કહો, બહુ સરળ છે, પરંતુ જીએસટી ના કારણે દેશના અર્થતંત્રમાં જે પરિવર્તન આવવાનું છે એ પરિવર્તન સમજવું બહુ અઘરું છે. 70 વર્ષના આપણા આઝાદ ભારતની યાત્રામાં ધીરે ધીરે દેશનો એક હિસ્સો ઉત્પાદન કરવાવાળો હિસ્સો બની ગયો, અને દેશ બાકી બધો દેશ ઉપભોક્તા દેશ બની ગયો. દેશનો આ પશ્ચિમ કિનારો, મહારાષ્ટ્ર, ગુજરાત, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને નીચે જઈએ તો કર્ણાટક અને થોડું ઉત્તર તામિલનાડુ, અહીંયા જ ઉત્પાદનની એક્ટિવિટી, મેન્યુફેક્ચરની એક્ટિવિટી સીમિત થઈ. પરિણામ સ્વરૂપે અહીંયા આવક વધી, અહીંયા ટેક્સની અંદર જુદી જુદી રિલીફ, ટેક્સની અંદર જુદા જુદા છૂટછાટો આપવા માંડી, ટેક્સ હોલિડેઝ આપવા માંડ્યા, એના કારણે ઓર કોન્સન્ટ્રેશન થયું. બિહાર, યુપી, પશ્ચિમ બંગાળ મટીરિયલ બની ગુજરાતથી પશ્ચિમ બંગાળ જાય, મટીરિયલ બની કર્ણાટકથી પશ્ચિમ બંગાળ જાય. આજે પૂરા દેશની અંદર એક સમાન ટેક્સ થવાના કારણે હવે તમારે અહીંથી મોકલવું હોય તો પરવડવાનું નથી, ત્યાં જઈને ઉત્પાદન કરવું પડશે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એટલી વધી જવાની છે, ટેક્સ બધી જગ્યાએ સર. દેશનો સમ વિકાસ, દેશના દરેક રાજ્યનો વિકાસ એક સમાન રૂપે થાય, દેશના દરેક નાગરિકને સમાન તક મળે એ દિશામાં જીએસટી
કેટલી આઈટમોના ટેક્સ ઘટાડ્યા, કેટલી આઈટમોના સરળીકરણ કર્યા, કેટલા રિટર્ન ભરવાના ઓછા કર્યા, આ બધી પ્રયોજનમાં મારે નથી પડવું.